નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ફરીથી થોડો ઘણો વધવાની શક્યતા છે કેટલાક એટલે વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે કોઈ ભારેથી અતિભારે વરસાદ નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત સિવાયના બીજા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજું કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ લગભગ મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા છે તો એની ગુજરાત ઉપર ખરેખર શું અસર થશે એની પણ આપણે વિડીયોમાં વાત કરીશું કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે એની પણ આપણે વાત કરીશું અને ચોમાસાની વિદાયની પણ આપણે થોડી ઘણી વાત કરીશું તો આ વિડીયો તમે જે લોકો જોઈ રહ્યા છો તે અંત સુધી જોજો જેથી કરીને તમને બધી માહિતી મળી રહે બીજું કે જે લોકો અમારો વિડીયોમાં જોઈ રહ્યા છે ને હજી પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને લાઈક કરી દેજો અને તમે કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે હવામાન વિભાગે જે માહિતી આપી છે એ અનુસાર ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોની અંદર વરસાદની થોડી ઘણી શક્યતા છે કેટલાક વિસ્તારોની અંદર તમે જોયું હશે કે અચાનક વરસાદ પડી જાય છે થોડા ગામડાઓમાં વરસાદ પડે છે થોડા ગામડામાં વરસાદ નથી તો જે જિલ્લાઓમાં વરસાદની શક્યતા અત્યારે જે દેખાઈ રહી છે એ મુજબ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે આ બધા જે સૌરા સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એના કેટલાક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અમરેલી છે ભાવનગર છે એના કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યાં હજી પણ બે ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે ગીર સોમનાથમાં પણ એવું છે જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારો છે જે ખૂબ ખુલ્લા હશે જેની અંદર તડકો હશે વરસાદની શક્યતા નથી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે એવી શક્યતા દેખાઈ રહી છે બોટાદના કેટલાક વિસ્તારોની અંદર કદાચ વાદળછાયું વાતાવરણ સર્જાય ત્યાં હવામાન પલટાય તેવી શક્યતા છે સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારો છે જેની અંદર કદાચ થોડું ઘણું વાતાવરણ પલટાય અને વાદળા ત્યાં છવાઈ જાય એ પ્રકારની સ્થિતિ કદાચ થાય અને હળવો વરસાદ ક્યાંય પડે તો કહેવાય નહીં એટલે કદાચ ત્યાં થોડું ઘણો વરસાદ પડવાની થોડી શક્યતા છે પછી જે વાત છે કે ભાઈ બનાસકાંઠા છે પાટણ છે અને સાબરકાંઠા છે આના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદની થોડી ઘણી શક્યતા છે એટલે આજે ત્યાં કોઈ જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે હળવોથી મધ્યમ વરસાદ હશે કોઈ ભારે વરસાદ હશે કે નદી નાળા પૂર આવી જાય ને એવું બધી કોઈ સ્થિતિ નથી પરંતુ હળવોથી મધ્યમ વરસાદની ત્યાં શક્યતા દેખાઈ રહી છે પછી જે વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તે વલસાડ અને દમણ છે દાદરાનગર હવેલી છે ત્યાં છે પછી નવસારી છે આ વિસ્તારોની આ બે જિલ્લાઓ છે તેમાં થોડા ઘણા વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એના પછી જે વરસાદની શક્યતાઓ છે એ આ બધા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા સુરત ભરૂચ તાપી ડાંગ આ બધા જિલ્લાઓના કેટલાક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે નર્મદા છે છોટા ઉદેપુર છે આ બધા જે વિસ્તારો છે એની અંદર પણ કેટલોક મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે જ્યાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે એવા જિલ્લાઓની અંદર ગાંધીનગર છે

પછી કચ્છ છે મોરબી છે જામનગર છે રાજકોટ છે આ બધા જે વિસ્તારો છે એની અંદર ત્યાં વરસાદની ખૂબ ઓછી શક્યતા છે ત્યાં વરસાદની હવે મીન્સ કે વરસાદ પડવાની ખૂબ ઓછી શક્યતા છે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા નથી પરંતુ ગુજરાતના હજી ઘણા બધા વિસ્તારોની અંદર આપણે જેમ જોઈએ એમ વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતની અંદર તો આવનારા પાંચથી સાત દિવસ સુધી હજી પણ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે હવે આપણે વાત કરી લઈએ કે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બનવાની છે એ કઈ તરફ આગળ વધવાની છે ને એની શું સ્થિતિ સર્જાશે આપણે ત્યાં તો બંગાળની ખાડીની અંદર લગભગ તારીખની આસપાસ આપણે એક વરસાદી સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ જે છે પછી મજબૂત બનશે એટલે લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે આ રીતે બીજી ને ત્રીજી તારીખે અને પછી તે લગભગ મધ્ય ભારત તરફ આગળ વધે તેવી શક્યતા છે એટલે જે એ જે વિસ્તાર છે એમાં આપણે જેમ જોઈએ કે અહીંયા અહીંયા આ સિસ્ટમ બનવાની શક્યતા છે આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી પછી એ સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે એટલે બંગાળની ખાડી પછી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો તમે જુઓ કે આ બંગાળની ખાડી છે ત્યાંથી આપણું આ જે છે એ આખું મધ્ય ભારત છે અને અહીંયા આપણું જે ગુજરાત છે એ ગુજરાત અહીંયા આવેલું છે અહીંયા જે છે એ રાજસ્થાન છે બરાબર તો આ જે સિસ્ટમ છે એ લગભગ આ રીતે આગળ વધવાની શક્યતા છે પરંતુ એ રાજસ્થાન તરફ કે ગુજરાત ઉપર આવે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે એનું એક કારણ એ છે કારણ કે અહીંથી આ રીતે આવશે સિસ્ટમ આ રીતે આગળ વધશે આગળ વધશે અને પછી એ જ્યારે મધ્ય ભારત ઉપર પહોંચશે મધ્ય ભારત ઉપર પહોંચ્યા પછી શું થશે કે પાકિસ્તાન તરફથી જે આવનારા જે પવનો છે એનો ધસારો વધારે હશે એટલે ધસારો વધારે હોવાને કારણે હાલ એવી શક્યતા દેખાતી નથી કે તે રાજસ્થાન ઉપર આગળ જાય પરંતુ કદાચ ગુજરાત અને રાજસ્થાન ઉપર તેની અસર થઈ શકે છે કેટલી થશે એ આવનારા દિવસોમાં ખબર પડશે કારણ કે સિસ્ટમ જે છે એ પછી કદાચ ફરીથી પાછી આ રીતે દિલ્હી અને ઉત્તર પ્રદેશ તરફ જતી રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ કેટલી અસર થશે શું થશે એ આવનારા દિવસોમાં ખબર પડશે કેટલી સિસ્ટમ મજબૂત છે અને કેવી રીતે આવે છે જો મધ્ય ભારત તરફ આવે અને મધ્ય મધ્યપ્રદેશ પરથી થોડી આગળ વધે ગુજરાત કે રાજસ્થાન તરફ તો આપણે ત્યાં એની અસર થવાની શક્યતા છે અને આપણે ત્યાં કદાચ કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વધે સાત કે આઠ તારીખની આસપાસની આ ઘટના કદાચ બને તો આપણે જોઈશું આવનારા દિવસોમાં કે શું થશે પરંતુ એ સિસ્ટમ જે છે હાલ જે આંકડાકીય મોડલ છે એ દેખાડી રહ્યું છે કે મધ્ય ભારત તરફ આગળ વધશે તો આ વાત થઈ આપણે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એની હવે આપણે વાત કરી લઈએ કે જે ચોમાસું જે છે એ ચોમાસાની જે વિદાય છે એ ચોમાસાની વિદાય ક્યાં પહોંચી છે અને ચોમાસાની વિદાયમાં આપણે ત્યાં શું સ્થિતિ છે એની પણ આપણે વાત કરી લઈએ તો ચોમાસું જે આપણે ત્યાં છે લગભગ સત્તર સપ્ટેમ્બર છે સત્તર સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું આપણે ત્યાં વિદાય લેવા લેતું હોય છે એક તારીખ હવામાન વિભાગે નક્કી કરી છે સત્તર સપ્ટેમ્બર જેથી આપણે નક્કી કરી શકીએ કઈ તારીખની આસપાસ પરંતુ જરૂરી નથી કે સત્તર સપ્ટેમ્બરે જ તે વિદાય લે આપણે ત્યાં ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે હવામાન વિભાગે જે જણાવ્યું છે એ મુજબ આમાં હું કંઈ નથી કે તો જે માહિતી છે હવામાન વિભાગની છે એટલે હવામાન વિભાગે જે માહિતી આપી હતી કે ભાઈ વીસ જે સપ્ટેમ્બર છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ એ વિદાય અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી આગળ નથી વધી એટલે જેમ ચોમાસું આપણે કેરળમાં શરૂ થઈ જાય અહીંથી અને પછી આગળ નથી વધતું નથી વધતું પછી અચાનક આગળ વધે છે તો વિદાયમાં પણ એવી જ સ્થિતિ હોય છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની હતી એના કારણે જે ભેજવાળા પવનો આગળ વધતા હતા એના કારણે ચોમાસાની વિદાય આપણે ત્યાં અટકી ગઈ છે થોડી ઘણી પરંતુ ફરીથી પશ્ચિમના પવનો જે છે એ મજબૂત બની રહ્યા છે પશ્ચિમના પવનો મજબૂત બને છે અને એક એન્ટી સાયક્લોન પણ રાજસ્થાન ઉપર આપણે ત્યાં બની ગયું છે તો એના કારણે હવે એવી શક્યતા છે આવનારા દિવસોમાં હવામાન વિભાગનું એવું કહેવું છે કે આવનારા એકથી બે દિવસોમાં ફરીથી જે ચોમાસું છે એ થોડું વધારે વિદાય લે તેવી શક્યતા છે એટલે વિદાય લેશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનો પણ એમાં સમાવેશ થઈ જશે આપણે ત્યાં જે સૌથી છેલ્લે ચોમાસાની વિદાય થાય એ આપણે ત્યાં દક્ષિણ ગુજરાત છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર આપણે જે છે એ સૌથી મોડી ચોમાસાની વિદાય થતી હોય છે અને સૌથી પહેલાં આપણે ત્યાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી આપણે ત્યાં ચોમાસું વિદાય લેતું હોય છે તો જે લોકોને આ વિડીયો સારો લાગે તે કોમેન્ટ કરજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને તમે લાઈક કરી દેજો